રાજકોટની મોદી સ્કૂલમાં વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવા મામલે ડીયુએ આખરે તપાસના આદેશ આપ્યા છે. બે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આ સમગ્ર મામલાની તપાસ કરશે અને કેટલા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવી અને હજુ પણ કેટલા વિદ્યાર્થીઓના ચેક પડ્યા છે આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે. બે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આ સમગ્ર મામલાનો રિપોર્ટ તૈયાર કરશે. તો રાજકોટની મોદી સ્કૂલ દ્વારા ફી ઉઘરાવવા બદલ ડીયુએ આખરે તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા આ મુદ્દે વાલીઓએ પણ ભારે હોબાળો કર્યો હતો અને સ્કૂલ સંચાલકો સામે પગલાં ભરવાની પણ માંગ કરી હતી. આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, આખરે ડીયુએ તપાસના આદેશ આપ્યા છે, શું છે સમગ્ર મામલો? નરેન્દ્રસિંહ, 3 દિવસ પહેલા એનએસયુના કાર્યકર્તાઓ દ્વારા મોદી સ્કૂલ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં મોદી સ્કૂલ દ્વારા કેટલા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવી છે તે અંગેની માહિતી માંગવામાં આવી હતી. જો કે જે મોદી સ્કૂલના સંચાલકો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો સહયોગ આપવામાં આવ્યો નહોતો. આખા મામલાની વાત કરવામાં તો એનએસયુએ આરોપ લગાવ્યો છે કે મોદી સ્કૂલ દ્વારા લોકડાઉનના આવા કપરા સમયમાં પણ વાલીઓને ફી માટેનું દબાણ કરવામાં આવ્યું છે અને તેને મેસેજ થકી ફી ભરી દેવા માટે દબાણ કરવામાં આવી છે અને કેટલાક વિદ્યાર્થીઓએ તો આ પ્રકારની ફી ભરી પણ લીધી છે. તેને જોતા હવે ડીયુએ તપાસના આદેશ આપ્યા છે. બે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં કેટલા વાલીઓએ આજે ફી છે તે ભરી છે તેની પણ માહિતી લેવામાં આવશે અને શાળા દ્વારા કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પણ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે. જ્યારે હવે રિપોર્ટમાં શું બહાર આવે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. જો કે જે ખાનગી સ્કૂલોની મનમાની છે તે રાજકોટમાં અવારનવાર જોવા મળી છે અને તેમાં પણ મોદી સ્કૂલ છે તે અવારનવાર વિવાદોમાં હોય છે. ત્યારે આને લઈને હવે શિક્ષણ વિભાગ માત્ર તપાસનો ઢોળ કરે છે કે પછી કાયદેસરની કાર્યવાહી કરી છે તે પણ જોવાનું મહત્વનું રહેશે. જી, આભાર મોહિત સમગ્ર જાણકારી બદલ. તો આખરે હવે ડીઓ દ્વારા જ્યારે તપાસના આદેશ રાજકોટની મોદી સ્કૂલ સામે અપાયા છે ત્યારે તપાસમાં શું બહાર આવે છે તે જોવું મહત્વનું રહેશે.